ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ગારિયાધર નવું બનાવેલ એસટી બસ સ્ટેશનમાં ગાબડા પડ્યા. ગારિયાધરમાં નવું બસ સ્ટેશન બનાવ્યાના હજુ એકાદ વર્ષ માંડ થયું હશે ત્યાં નવું બનાવેલ એસટી બિલ્ડિંગમાં ગાબડા પડતા ભ્રષ્ટાચાર ખુલ્લો સામે દેખાઈ આવ્યો. હાલ કોરોના સંક્રમણને લીધે રવિવાર હોવાથી સદનસીબે કોઈ જાનહાની નહીં, પરંતુ નવા બનાવેલ બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચારની પોલ ચત્તી થઈ ગઈ હોય, નબળા કામ બાબતે હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એન્જિનિયરિંગ દ્વારા કોઈ દેખરેખ હશે કે મિલીભગત તે ચર્ચાનો વિષય બન્યો છે. જવાબદાર તંત્ર દ્વારા મસમોટા ભ્રષ્ટાચાર આચરતા વિરુદ્ધ તપાસ કરી પગલાં ભરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું. અશ્વિન કણસાગરા, સ્પીડ ન્યૂઝ. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.